આગળ વાત કરીએ, આજે નાણાકીય વર્ષનો આખરી દિવસ છે. શહેરના સિવિક સેન્ટર્સમાં રવિવારની રજા નથી. મોડી રાત સુધી સિવિક સેન્ટર્સમાં ટેક્સ વસૂલવામાં આવશે. આ વખતે ટેક્સનો આંકડો 900 કરોડ પર પહોંચ્યો છે. આ આંકડો 950 કરોડ પર પહોંચે તેવી શક્યતા છે. તો આજે રવિવારે પણ સિવિક સેન્ટર્સ ખુલ્લા રહેશે. મોડી રાત સુધી સિવિક સેન્ટર્સ ખુલ્લા રહેશે. રવિવારની રજા આજે શહેરના સિવિક સેન્ટર્સમાં નથી અને મોડી રાત સુધી ટેક્સ વસૂલવામાં આવશે. નાણાકીય વર્ષનો આજે આખરી દિવસ છે ત્યારે આ વખતે અત્યાર સુધીમાં ટેક્સનો આંકડો 900 કરોડ પર પહોંચી ગયો છે અને આજે આ આંકડો 950 કરોડ પાર કરે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. તો શહેરના સિવિક સેન્ટર્સ પર રવિવારની રજા આજે નથી, કારણ કે આજે નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે અને મોડી રાત સુધી સિવિક સેન્ટર્સ ખુલ્લા રહેશે અને જે ટેક્સ જેમના બાકી રહી ગયા હોય, ટેક્સ ચૂકવવાના રહી ગયા હોય, તે ટેક્સ વસૂલવામાં આવશે. તો અત્યાર સુધીમાં આ આંકડો 900 કરોડ પર પહોંચ્યો છે અને આજે આંકડો વધીને 950 કરોડ પર પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો શહેરના સિવિક સેન્ટર્સ આજે રવિવારના દિવસે પણ ખુલ્લા રહેશે. મોડી રાત સુધી આ સિવિક સેન્ટર્સ ખુલ્લા રહેશે અને ટેક્સ વસૂલવામાં આવશે. નાણાકીય વર્ષનો આજે છેલ્લો દિવસ છે. આ વિશે વાતચીત કરી અમારા સંવાદદાતા અર્પણ આપણી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે. જે અર્પણ, આજે નાણાકીય વર્ષનો અંતિમ દિવસ છે ત્યારે સિવિક સેન્ટર્સ આજે રવિવારના દિવસે પણ ખુલ્લા રહેવાના છે. જીલન, ચાલુ નાણાકીય વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રૂપિયા 950 કરોડનો પ્રોપર્ટી ટેક્સનો જે આવકનો અંદાજ છે તે મેળવવા માટેનો રાખવામાં આવ્યો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર છે કે આ આંકડાની અત્યંત નજીક પહોંચી ગયું છે, કારણ કે 30 માર્ચ સુધીના જે આંકડા છે તેનામાં આ આવક 905 કરોડ સુધી પહોંચી ગઈ છે. સમગ્ર નાણાકીય વર્ષનો આ આંકડો છે અને જે પ્રકારે મ્યુનિસિપલ કોર્પોરેશન સમગ્ર વર્ષમાં 33,000 કરતાં વધુ મિલકતોને સીલ કરી છે બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલવા માટે, એટલે આજે મોડી રાત સુધી, આજે રવિવારની રજા હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ જેટલા સિવિક સેન્ટરો છે કે જ્યાં શહેરીજનો પોતાનો બાકી ટેક્સ ભરવા રૂબરૂ જઈ શકે છે. આ ઉપરાંત પણ ઘણા બધા વિકલ્પ છે, ઓનલાઈન જુદા જુદા પ્રકારે પણ લોકો પોતાનો ટેક્સ ભરી શકે છે અને આ માટે કેટલીક યોજનાઓ પણ કાર્યરત છે. એટલે સમગ્ર જે આંકડો છે મોડી રાત સુધી 950 કરોડની આસપાસ પહોંચે તેવું લાગી રહ્યું છે અને ફક્ત ટેક્સ વિભાગ જ નહીં, આ વખતે ટેક્સ વસૂલવા માટે મ્યુનિસિપલ કમિશનરના આદેશથી તંત્રના જુદા જુદા અનેક વિભાગોના જે કર્મચારીઓ છે તે છેલ્લા કેટલાય સમયથી એકદમ કહી શકાય કે અત્યંત કડક કાર્યવાહી કરી રહ્યા હતા, જેનું પરિણામ છે કે આજે આ પ્રોપર્ટી ટેક્સનો આંકડો છે તે સતત આવક રૂપે વધી રહ્યો છે, કારણ કે તંત્ર પાસે આવકનો એકમાત્ર સ્ત્રોત હોય તો તે છે પ્રોપર્ટી ટેક્સની આવક. આ ઉપરાંત વ્હીકલ ટેક્સ છે અને પ્રોફેશનલ ટેક્સ આમ મળીને પણ ટોટલ લગભગ 1100 કરોડ કરતાં વધુની આવક આ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં મોડી રાત સુધી એક ચોક્કસ આંકડો તંત્રને મળી જશે. જી બિલકુલ, અર્પણ આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો આજે રવિવારના દિવસે પણ સિવિક સેન્ટર્સ ખુલ્લા રહેશે અને મોડી રાત સુધી અહીં ટેક્સ આજે વસૂલવામાં આવશે. તો અત્યાર સુધીમાં જે ટેક્સ વસૂલવામાં આવ્યો છે 900 કરોડ સુધી આ આંકડો પહોંચી ગયો છે અને આજના દિવસમાં વધુ ટેક્સ વસૂલવામાં આવશે અને 950 કરોડ સુધી આ આંકડો પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અને આજે રવિવારના દિવસે મોડી રાત સુધી શહેરના સિવિક સેન્ટર્સ ખુલ્લા રહેશે અને ટેક્સ વસૂલવામાં આવશે. તો આ વખતે ખૂબ જ કડક કામગીરી કરવામાં આવી રહી છે અને તેનું જ આ પરિણામ છે. તો આ તરફ વડોદરા મહાનગરપાલિકાની પણ તમામ વોર્ડ કચેરીઓ આજે કાર્યરત છે. નાણાકીય વર્ષનો આજે અંતિમ દિવસ હોવાથી કચેરીઓ ચાલુ રખાઈ છે. બપોરના 2 કલાક સુધી પાલિકાની તમામ વોર્ડ કચેરીઓ કાર્યરત રહેશે. શહેરના વિવિધ 12 વોર્ડ ખાતે નાગરિકો બાકી નીકળતો વેરો ભરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. તમામ વોર્ડ ઓફિસર પણ કચેરીઓ ખાતે હાજર રહેશે. રવિવારના દિવસે રેવન્યુ સહિત 2200થી વધારે કર્મીઓ ફરજ બજાવશે. તો વડોદરાની અંદર પણ તમામ કચેરીઓ આજે ખુલ્લી છે અને અધિકારીઓ આજે પણ ફરજ પર આવ્યા છે. રવિવારનો દિવસ હોવા છતાં નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાને કારણે બપોરે 2 વાગ્યા સુધી તમામ કચેરીઓ ખુલ્લી રહેશે. તો વડોદરાથી આ વિશે વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા તુષાર આપણી સાથે જોડાયા છે. તુષાર, વડોદરાની અંદર પણ આજે તમામ કચેરીઓ ખુલ્લી રહેવાની છે બપોર સુધી?
ચોક્કસથી જીલન, માર્ચ 31 માર્ચ આજે વર્ષ નો નાણાકીય વર્ષનો જે છેલ્લો દિવસ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની જે 12 વોર્ડ ઓફિસો છે તમામે તમામ ઓફિસો આજે કાર્યરત છે. મહત્વનું છે કે નાણાકીય વર્ષ હોવાને કારણે શહેરના નાગરિકો, વડોદરાની વસ્તીની વાત કરીએ તો 18 લાખની વસ્તી ધરાવતું આ શહેર, જે લોકો પણ જે નાગરિકો જે લોકોના વેરા બાકી છે, તમામ નાગરિકોને આજે એક સુવિધા મળી રહે તે માટે છેલ્લો દિવસ હોવા છતાં પણ તમામ કચેરીઓ કાર્યરત છે. રેવન્યુ વિભાગના 260થી વધારે કર્મચારીઓ, આ ઉપરાંત શહેરની 12 વોર્ડ ઓફિસના વોર્ડ ઓફિસરો સહિતનો સ્ટાફ, આ ઉપર ક્લિયર સ્ટાફ અને જે સેનેટરીનો સ્ટાફ છે એ પણ અહીંયા મોજૂદ છે. ત્યારે આજના દિવસની અંદર શહેરના જે બાકી નીકળતા વેરા ભરવાવાળા નાગરિકો છે તેઓ આજે વેરો ભરી શકે, તેઓને સુવિધા મળે તે માટે આ પ્રકારનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. મહત્વનું છે, હાલ આપણે દિવાળીપુરા વિસ્તારમાં આવી ચૂક્યા છે. દિવાળીપુરા વિસ્તારની અંદર વોર્ડ નંબર 11 આવેલો છે અને વોર્ડ નંબર 11ના જે વોર્ડ ઓફિસર છે તેઓ આપણી સાથે છે, ત્યારે તેઓ સાથે પણ વાત કરીશું કે આજના દિવસે શું કામગીરી વિશેષ રહેશે. સાહેબ, સૌથી પહેલા તો 31 માર્ચ છે, નાણાકીય વર્ષમાં જે અંતિમ દિવસ છે ત્યારે આજે તમામ કચેરીઓ પણ કાર્યરત રહી છે, શું કામગીરી રહેશે, ખાસ કરીને વેરાને લગતી કામગીરીને શું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે? વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પરિપત્ર બહાર પાડ્યો છે એ મુજબ 31 માર્ચના રોજ તમામ રેવન્યુ વિભાગની 12 વોર્ડ કચેરીઓ આજે ખુલ્લી છે અને 2 વાગ્યા સુધી તમામ વેરાઓ ભરી શકાય તેવી નાગરિકોને સુવિધા આપવામાં આવી છે. સર, મહત્વનું છે કે વેરા મળ્યા બાદ જ વિકાસના કામો પણ થતા હોય છે, ક્યાંક ને ક્યાંક કેટલાક નાગરિકો દ્વારા તે વેરા પણ ભરી દેવામાં આવ્યા છે પરંતુ કેટલાક લોકો બાકી રહી ગયા છે, આવા લોકો આજે આવશે તો પણ અનબત કેટલો વેરો બાકી નીકળતો હશે ને આજ સુધીમાં કેટલો વેરો વસૂલાશે? આજ સુધીમાં આમ તો જે કોર્પોરેશનનો ટાર્ગેટ છે એ અચીવ થઈ ગયો છે, એ ગઈકાલના ન્યૂઝમાં પણ આવી ગયું છે. છતાં પણ જે કેટલા પણ બાકીદારો છે એ આજે તમામને સુવિધા આપવામાં આવી છે, તો આજે જે કંઈ વેરો ભરવામાં આવશે એ સ્વીકારવામાં આવશે અને તમામ જે 98-90% આપણે અહીંયા વોર્ડ 11નો વેરો વસૂલ કરવામાં આવ્યો છે. સર, કદાચ કોઈ કારણોસર આજે વેરો ભરનાર વ્યક્તિ નથી આવી શકતા, તો આવનારા સમયની અંદર આવા વ્યક્તિઓ માટે કોઈ સુવિધા પાલિકા આપશે અથવા તો એવા લોકો સામે શું કાર્યવાહી કરવામાં આવશે જે લોકો વેરો નહીં ભર્યો હોય? આમ તો વેરો નથી ભર્યો એને તમામને નોટિસો આપી દેવામાં આવી છે. ઘણા વ્યવસાય વેરાને લગતા હોય ત્યાં સીલ પણ માર્યું છે. કોમર્શિયલ વિસ્તારમાં અમે સીલો પણ મારી અને વેરો વસૂલાત કર્યો છે. છતાં પણ જો આવતા બાકી રહ્યા હશે એમનો વેરો સ્વીકારવામાં આવશે. ચોક્કસથી જીલન, આ રીતે પાલિકા દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે. અલબત્ત પાલિકા દ્વારા આ સુવિધા એટલા માટે જ આપવામાં આવી છે કેમ કે નાગરિકો જ્યારે વેરો ભરશે ત્યારે વેરામાંથી જ પાલિકાની જે તિજોરી છે તિજોરી સમૃદ્ધ બનશે અને સમૃદ્ધ તિજોરીના આધારથી જ શહેરના વિકાસના કામો થઈ શકશે. અને જો કદાચ કોઈ નાગરિકો વેરો ભરવા માટે આજે સક્ષમ ન હોય તો પણ આવનારા સમયની અંદર પાલિકાની કચેરીઓમાં નાગરિકો વેરો ભરી શકે તેવી સુવિધા પણ પાલિકા દ્વારા આપવામાં આવી રહી છે. અને આજના દિવસે 2 વાગ્યા સુધીના તમામ કર્મચારીઓ ફરજ બજાવીને બાકી નીકળતો જે વેરો છે એ વેરો વસૂલવાની કામગીરી પણ કરશે. બિલકુલ તુષાર, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો આજે ખાસ સુવિધા પૂરી પાડવામાં આવી છે. રવિવારના દિવસે પણ અહીં કચેરીઓ ખુલ્લી રાખવામાં આવી છે અને જે લોકોને વેરો ભરવાનું બાકી છે તેઓ આજે વેરો ભરી શકશે. તો પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાનો પણ આજે છેલ્લો દિવસ છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ફરજિયાત છે લિંક કરાવવું. લિંક નહીં હોય તો ઇન્કમટેક્સ રિટર્ન નહીં ભરી શકાય. લિંક નહીં હોય તો રિફંડ મેળવવું પણ મુશ્કેલ બનશે. ઓનલાઈન થઈ શકે છે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક. જે લિંક કરાવવાનું ચૂકી ગયા હોય તેમના માટે આજે છેલ્લો દિવસ છે. પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત છે. તો ઓનલાઈન પણ આ પ્રક્રિયા થઈ શકે છે. ઇન્કમટેક્સ રિટર્ન લિંક નહીં હોય તો નહીં ભરી શકાય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દેશની તમામ બેંકને નાણાકીય વર્ષના છેલ્લા દિવસે શાખાઓ ખુલ્લી રાખવાનો આદેશ કર્યો છે. બેંકની તમામ શાખાઓ સરકારી ટ્રાન્ઝેક્શન માટે ખુલ્લી રાખવામાં આવશે. આરબીઆઈએ જણાવ્યું હતું કે સરકારી ચૂકવણીના વ્યવહારને સરળ બનાવવા માટે તમામ બેંકો ખુલ્લી રાખવામાં આવશે. બધી જ એજન્સી બેંકોને પણ વ્યવહાર ચાલુ રાખવાનો આદેશ રિઝર્વ બેંકે કર્યો હતો. આ સાથે જ તમામ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, આરટીજીએસ અને એનઈએફટી સહિત બેંકની બ્રાન્ચ કાર્યરત રહેશે.